કુલ ભારતનો લગભગ 23% દરિયા કિનારો તો ખાલી ગુજરાતના ભાગે આવ્યો છે, જેની મુલાકાત લો તો સમજાય અહીં ખાલી 12 ગામે બોલી નથી બદલાતી, પણ પાણીનો રંગ અને સ્વભાવ પણ બદલાઈ જાય છે। નવવધુએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય એવો નજારો છે આ રસ્તાની હરિયાળીનો। વાંકો ચૂકો અને આટિયાળો રસ્તો ક્યાં લઈ જાય છે એવો સવાલ એકવાર તો થાશે। એક સમયે તો એવું લાગે કે રસ્તો સીધો દરિયામાં જ લઈ જાય છે। શું ખૂબસૂરતી છે આ રસ્તાઓની, તો વિચારો કે બીચ કેવો લાગતો હોય છે। વેલકમ ટુ દેવભૂમિ દ્વારકામાં આવેલ મુડવેલ બીચ। મહેરબાની કરી અને આ જોઈને એવું ના કહેશો કે કોઈ બીજા દેશમાં આવી ગયા છે। આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં પણ ઘણું બધું છે, ખાલી આપણે આંખ ખોલવાની જરૂર છે। આ બીચ અહીંયા જ હતો, પણ આપણી નજર બીજા દેશમાં ચોંટેલી હતી। એકચ્યુઅલી આ બીચનો રંગ વહેલી સવારે, ભર બપોરે અને સમી સાંજે બદલાઈ જ જાય છે। અમુક લોકોની આંખો જોઈએ તો કેવું પ્રેમમાં જ પડી જવાય। આ બીચનું પણ એવું જ કંઈક છે, તરતા આવડે કે ન આવડે, પણ આ સુંદરતા જોયા પછી એકવાર ડૂબકી મારવાનું તો મન થઈ જ જાય। અને આમ પણ આ દરિયો તોફાની કે ઊંડો તો નથી। તોફાની દરિયા અનેક જોયા, પણ આવો શાંત ઘણા વખતે જોયો। એકચ્યુઅલી આપણે બીચની મુલાકાતે જઈએ ને તો 2-3 કલાક રહીએ, પણ અહીંથી તો પાછા જવાનું મન જ ના થાય। સવાલ તો એવો થાય કે કુદરતે આ સુંદરતાને કેમ કંડારી હશે। અમુક બીચ પર ઘોંઘાટ એટલો હશે ને કે તે દરિયાના મોજાના અવાજને પણ દબાવી દેશે, પણ આ બીચ ખૂબ જ શાંતિપ્રિય છે। એકદમ શાંતિ અને જરાય ભીડ નહીં। આ બીચના કાંઠે માં મોમાય માતાજીનું મંદિર આવેલ છે। બીચની મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીં ખૂબ શ્રદ્ધાથી દર્શને આવે છે। આટલું સુંદર એન્વાયરમેન્ટ છે અને ત્યાં આવું મંદિર એ કોને ના ગમે। મંદિરના પટાંગણમાંથી છેક નજર પહોંચે ત્યાં સુધી ફક્ત ને ફક્ત દરિયાની લહેરો જ દેખાય છે। ભીડભાડથી થાકી અને એક આવા શાંત બીચની મુલાકાત લેજો, જે તમારા દિલને ચોક્કસ સુકૂન આપશે।